એક બાજુ ખેડૂત પાણી સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે બીજી બાજુ ખાતરમાં પણ તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેવા આરોપ થઈ રહ્યા છે જેતપુરના એક ખેડૂતે જીએસએફસીના સરદારના ડીએપી ખાતરની ચાલીસ થેલી ખરીદી પ્રત્યેક થેલીમાં ચારસો ગ્રામ ખાતર ઓછું હોવાનું માલુમ પડ્યું આખા ગુજરાતમાં જીએસએફસીના સરદારના ડીએપી ખાતરની બાવીસ લાખથી વધુ થેલી વેચાય છે ત્યારે બધી જ થેલીમાં ચારસો ગ્રામ ખાતર હોવાનું ઓછું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે અઠ્યાવીસ રૂપિયા કિલો આ ખાતરની પચાસ કિલોની થેલી હોય છે શું સરકાર જીએસએફસી સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી માથા પર હાથ દઈને બેસી રહેશે તો જીએસએફસી દર વર્ષે બાવીસ લાખ જેટલી ખાતરની થેલીનું વેચાણ કરે છે ત્યારે એક થેલીમાં જો ચારસો ગ્રામ ઓછું ખાતર હોય એ પ્રકારનું અનુમાન કરવામાં આવે છે તો સંવાદદાતા યોગેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે યોગેશ જીએસએફસીની ખાતરની થેલીમાં ચારસો ગ્રામ ઓછું ખાતર નિકળવાના સમાચાર મળી રહ્યા છે શું વિગતો કોણ છે આ વેપારી અને શું હવે તેમની માંગણી છે જપ્તવ્ય હું તમને બતાવી દઉં કે જેતપુરમાં જુનાગઢ રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની સામે જીએસએફસી નો સરદાર નો ડેપો આવેલો છે જ્યાંથી ડીએપી ખાતર છે તે વેચવામાં આવે છે પાંચ તરીકે નવાગઢના એક ખેડૂતે ત્યાંથી ચાલીસ જેટલી બોરીઓ ડીએપી ખાતરની ખરીદી હતી અને તેમને શંકા જતા તેમણે ઘરે જઈ અમને ડીએપી ખાતરની આ થેલીઓ ચોપી હતી તો એવરેજ

પાંચસો થી દોઢ કિલો જેટલું ખાતર છે પાંચસો ગ્રામ થી દોઢ કિલો જેટલું ખાતર ઓછું નીકળ્યું હતું જેના પગલે તેઓએ જેતપુર મામલતદાર ને જાણ કરેલી છે અને જ્યાં સુધી મામલતદાર ના આવે ત્યાં સુધી તે લોકો અત્યારે ધરણા પર બેસી ગયા છે અને તેમની માગણી છે કે આ ડેપોનો તમામ માલ સીલ કરવામાં આવે અને જીએફસી જીએસએફસી ઉપર પગલા લેવામાં આવે જોવા જઈએ તો જે આ થીલીઓ છે એવરેજ બધા પાંચસો ગ્રામ જેટલું ખાતર ઓછું નીકળે છે જે જોતા ગુજરાતમાં જે ખાતર વેચાય છે તે જોતા આ કૌભાંડ જે કરોડો નું કૌભાંડ હોય તેવું લાગી રહ્યું છે અને આ દ્વારા ખેડૂતોને છેતરવામાં આવે તેવી આ લોકોની લાગણી છે કે અહીં ખેડૂતો છેતરાય છે અને ખેડૂતો છેતરાતા બંધ થાય તે માટે થી ઉપર પગલા લેવાય તેવી આ લોકોની માગણી છે જી જવ્ય આભાર યોગેશ સમગ્ર માહિતી સાથે જોડાવા માટે તો એક તરફ પાણીની સમસ્યા બીજી તરફ ખેડૂતો સાથે ખેતરમાં ખાતરમાં પણ છેતરપિંડી તો સરકાર હવે શું આ છેતરાયેલા ખેડૂતો સાથે ન્યાય કરાવશે કે કેમ તે એક મહત્વનો સવાલ જીએસએફસી આટલા મોટા જથ્થામાં ખાતરનું ઉત્પાદન કરી અને સમગ્ર ખેડૂતોને 22 લાખ જેટલી થેલીનું વેચાણ કરે છે ત્યારે એક થેલીમાં જો 400 ગ્રામ જેટલું ઓછું ખાતર નીકળે તો આ ખાતર ખરીદનારા ખેડૂતોના શું હાલ થાય તે સમજી શકાય છે એક તરફ રાજ્યમાં પાણીની તંગી છે ત્યારે ખેડૂતો પર હાલ આફતના વાદળ તૂટી પડ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તો સરકાર સામે મોટા સવાલ ઉભા થાય છે સરકાર ખેડૂતોની વાત કરે છે ત્યારે ખેડૂતો માટે વધુ એક પ્રશ્ન સની આપણી સાથે લાઈવ ગયા છે સની ખેડૂતો હાલ ગુજરાતમાં પાણીની અછત સાથે તડપી રહ્યા છે સરકાર એ માટેના પોકળ દાવા કરી રહી છે ત્યારે હવે ખેડૂતો માટે ખાતરના પણ પ્રશ્નો સની શું પરિસ્થિતિ ઊભી થઈ ખેડૂતો માટે જી સની ચોક્કસ થી જપ્તવ્યો આપને અત્યારે રાજકોટના રિયાલિટી ચેકઅપ ના દ્રશ્યો દેખાડવામાં ખાસ હું વાત કરવા માંગીશ જે રીતે જેતપુરમાં જે ખાતરની છેતરપિંડી એટલે ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને અત્યારે રાજકોટ માર્કેટિંગ એડ ખાતે હું આવી પહોંચ્યો છું ને અહિયાં જે સરકારી ખાતરનું જે પરંતુ ના પાસે વજન કાંટો નથી જો સરકારી જો તંત્ર આવતું હોય તો એ ખરેખર તે કાંટો પણ રાખવો જોઈએ આપ જોઈ શકો છો કે અહિયાં કોઈ પણ જગ્યાએ કાંટો પણ જોવા મળતો નથી જો ખરેખર આમાં વજન ઓછું હોય તો તો જે પ્રમાણે ખેડૂતોને ખાતરને લઈને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તમે ટીવી સ્ક્રીન પર જે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના ખાતરના વિક્રેતાઓને ત્યાંના દ્રશ્યો છે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે રાજકોટમાં ખાતરના વિક્રેતાઓ વજન કાંટા વગર જ અત્યારે ખાતરનું વેચાણ વર્ષોથી કરતા આવ્યા છે ખેડૂતો સરકાર પર વિશ્વાસ કરીને હંમેશા ખાતરની ખરીદી કરે છે ત્યારે હવે એક વેપારી દ્વારા જે પ્રમાણે ખાતરની ખરીદી કરવામાં આવી ત્યારે ચાલીસ જેટલી થેલી તેમણે ખરીદી અને એક થેલી માંથી ગ્રામ જેટલું ઓછું ખાતર નીકળ્યું છે ત્યારે આપ સમજી શકો છો કે કેટલી મોટી માત્રામાં આ ખાતરને લઈને કૌભાંડ આચર્યું હોવાના સમાચાર સમજી શકાય છે ત્યારે હવે સરકારના આયોજન પર પણ સવાલો ઉઠે છે કે સરકાર ખેડૂતો સાથે ન્યાયની વાત કરે છે પણ આજ દેશના ખેડૂતો આ રાજ્યના ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે સરકારની કામગીરી પર ખાતરનું ઉત્પાદન કરતી સહકારી સંસ્થાઓ પર વિક્રેતા ઉપર અને આ સમગ્ર સિસ્ટમ પર પ્રશ્નો ઊભા કરે છે આ ખેડૂતોની જે હાલાકીની સમસ્યા છે ખેડૂતો જે તકલીફમાંથી નીકળી રહ્યા છે એક તરફ પાણીની સમસ્યા ખેડૂતો પોતાના પાકને લઈને પોષણક્ષમ ભાવ માટે હંમેશા પુકાર દેવા માફીની વાત કરે અને હવે ખાતરમાં પણ કૌભાંડ તો આ સરકારે હવે ખરેખર પોતાની સિસ્ટમ પર ધ્યાન રાખવાની જરૂર છે જે પ્રમાણે આ ખેડૂતોને તકલીફ પડી રહી છે ખાતરની થેલીમાં ઓછા વજન સાથેની આ થેલીઓ ખેડૂતોને ખરીદવી પડી છે અને હવે જયારે વજન કાંટા વગર વિક્રેતાઓને ત્યાંથી વિશ્વાસને રાખીને જયારે ખેડૂતો આ ખાતરની ખરીદી કરતા હોય છે ત્યારે હવે જીએસએફસી માંથી ડીએપી ખાતર વેચવામાં આવે છે તેની થેલીમાંથી વેપારીએ ખરીદી ત્યારે ચારસો ગ્રામ જેટલું ઓછું ખાતર નીકળ્યું હતું આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ખેડૂતને ખબર પડી કે તેની થેલીમાંથી માંથી ચારસો ગ્રામ જેટલું ઓછું ખાતર છે ત્યારે જીએસએફસી જે પોતે ડીએપી ખાતરનું વેચાણ કરે છે ત્યારે અંદાજિત બાવીસ લાખ કરતાં વધારે બેગ ખાતરનું વેચાણ થતું હોય છે ત્યારે સમજી શકાય કે કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોઈ શકે છે ત્યારે સરકારે આ સમગ્ર મામલે ચોક્કસ સત્વરે ટીમ બનાવી અને આ દરેક પ્રક્રિયા ઉપર નજર રાખી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવાની જરૂર છે અને જવાબદાર અધિકારીઓ તથા આ સહકારી સંસ્થાઓ સામે પણ કડક કાર્યવાહી કરવી જરૂરી બનશે એક તરફ પોતાની તકલીફો લઈને સરકાર સામે હંમેશા અવાજ ઉઠાવે છે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થઈ જાય છે ત્યારે પાણી ત્યારબાદ પોષણક્ષમ ભાવ અને હવે પણ સરકાર જો વ્યવહાર અને વર્તન કરશે તો ખેડૂત માટે આકરા સમયમાં ક્યારેય રાહત નહીં મળે તો આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે વિક્રેતા અને ત્યાં જયારે રાજ ના પહોંચ્યા છે ત્યારે ત્યાં તેમના જણાવ્યા પ્રમાણે વિક્રેતા વજન કાંટા વગર જ આ થેલીનું વેચાણ કરે છે ત્યારે ખેડૂતો પણ વિશ્વાસ રાખીને આ ખાતરની થેલીઓનું ખરીદી કરતા હોય છે તો એક થેલીમાંથી ચારસો ગ્રામ જેટલું ઓછું ખાતર નીકળ્યું છે સમજી શકાય છે કે જ્યારે જીએસએફસી જેવી આટલી મોટી સહકારી સંસ્થા જ્યારે અંદાજીત બાવીસ લાખ જેટલી થેલીઓનું વેચાણ કરે છે તો જો એક થેલીમાં ચારસો ગ્રામ જેટલું ઓછું ખાતર હોય તો કેટલા કિલો મોટા ખાતરનું કૌભાંડ થઈ શકે કરોડો રૂપિયાનું ખાતરનું આ કૌભાંડ હોઈ શકે છે ત્યારે ગુજરાત સરકારે પણ સત્વરે આ સમગ્ર મામલે ખુલાસા કરી અને ટીમ બનાવી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ અને જે ખેડૂતોને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તેના માટે પણ ન્યાય અપાવવા માટે ખાતરી આપવી જોઈએ રાજ્ય સરકાર એક તરફ ખેડૂતો માટેની સરકારની વાત કરી રહી છે ખેડૂતો માટેની અલગ અલગ યોજનાઓની વાત કરી રહી છે ત્યારે વાસ્તવિકતા જે છે તે કંઈક વીટીવી ના સ્ક્રીન પર જોઈને સમજી શકાય છે કે એક ખેડૂત જ્યારે ચારસો ગ્રામ પચાસ કિલોની થેલીમાં ખાતરની ઘટ સામે જુએ છે ત્યારે કેટલું મોટું કૌભાંડ સામે હોઈ શકે તે સમજી શકાય છે તો એક બાજુ પાણી માટે ખેડૂતો વલખા મારે છે ત્યારે હવે બીજી બાજુ ખાતરની પણ રામાયણ ઉભી થઈ છે તો ખેડૂતોનો ઉદ્ધાર કરવાની વાત કરતી સરકાર ખાતર મામલે ક્યારે સામે આવશે અને જવાબદાર લોકો સામે ક્યારે પગલા લેશે તે એક મોટો પ્રશ્ન છે તો ખાતર મામલે જીએસએફસી સામે પગલા લેવાની જરૂરિયાત ઊભી થઈ છે બાવીસ લાખ બેગ ખાતરનો વપરાશ થતો હોય છે ત્યારે જો એક થેલીમાં પચાસ કિલોની થેલીમાં ચારસો ગ્રામ જેટલું ખાતર ઓછું વેચાતું હોય તો કેટલા રૂપિયાનું કેટલા કરોડો રૂપિયાનું કૌભાંડ હોઈ શકે છે તે સમજી શકાય પચાસ કિલોની થેલીમાં શા માટે ચારસો ગ્રામ ખાતરની ઘટ આપવામાં આવે છે ખેડૂતો જ્યારે વિક્રેતાઓ પાસે વિશ્વાસે આ થેલીન નું ખરીદી કરતા હોય છે ત્યારે વગર વજન કાંટે વજન કર્યા વગર આ થેલીઓનું વેચાણ થતું હોય છે ખેડૂતોનો ઉદ્ધાર કરવાની વાત કરતી સરકાર ખાતરના કૌભાંડના અધિકારીઓ સામે ક્યારે પગલા લેશે તે એક મોટો સવાલ છે ખાતર મામલે જીએસએફસી સામે શું ખરેખરમાં કોઈ પગલા લેવાશે કે કેમ તે પણ એક સવાલ છે પાણી માટે વલખા મારતા ખેડૂતોને હવે ખાતરની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો સાથે શા માટે રોજબરોજ આ અલગ અલગ પ્રકારે છેતરપિંડી થાય છે તો જીએસએફસી ના સરદારનું ડીએપી ખાતરની થેલીમાં પચાસ કિલોની થેલીમાં ચારસો ગ્રામ ખાતરની ઘટ સામે આવી છે તો ખાતર મામલે સરકાર ખેડૂતોની વારે ક્યારે આવશે તો ખેડૂતોની વાત કરતી સરકાર હવે ખેડૂતોની મુદતે ક્યારે આવશે ખેડૂતોના ઉદ્ધાર કરવાની વાત કરતી સરકાર ખાતરના આ સમગ્ર કૌભાંડનો કેવી રીતે પર્દાફાશ કરે છે તે એક મહત્વનો સવાલ છે ખાતર મામલે જીએસએફસી સામે શું કોઈ પગલા લેવાશે કે કેમ પાણી માટે વલખા મારતા ખેડૂત પર હવે ખાતરરૂફી આફત પડી છે તો જીએસએફસી અંદાજીત બાવીસ લાખ જેટલી થેલીઓનું વેચાણ કરે છે ત્યારે પચાસ કિલોની એક થેલીમાં જો ચારસો ગ્રામ જેટલું ઓછું ખાતર વેચાતું હોય તો સમજી શકાય છે કે કેટલા કરોડો રૂપિયાનું આ કૌભાંડ થયું હોય શકે છે હાલ તમે જે દ્રશ્યો જુઓ છો તે રાજકોટના વિક્રેતાના ત્યાંના છે જે નું સરદાર ડીએપી ખાતરનું વેચાણ કરે છે ખેડૂતો જ્યારે એક તરફ પાણીની સમસ્યાથી તકલીફમાં છે ત્યારે સરકાર પાણી તો પહોંચાડવા નિષ્ફળ સાબિત થઈ છે સમગ્ર રાજ્યમાં અત્યારે ખેડૂતો જે પ્રમાણે દુકાળનો સામનો કરી રહ્યા છે ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનમાં તકલીફ ભોગવી રહ્યા છે ત્યારે બીજી તરફ જે ખેડૂતો નું સરદાર ડીએપી ખાતર ખરીદી રહ્યા છે તેમને એક થેલીમાં પચાસ કિલોની થેલીમાં ચારસો ગ્રામ જેટલું ઓછું ખાતર મળ્યું હોય તેવી વાત સામે આવી છે તો આ કેટલું મોટું કૌભાંડ હશે આપ સમજી શકો છો

સરદાર ડીએપી મોકલવામાં આવે છે આ દરેક બેગની અંદર ચારસો થી પાંચસો ગ્રામ નો જથ્થો ઓછો નાખવામાં આવે છે જેને કારણે ખેડૂતોને પંદર રૂપિયા જેટલો નુકસાની એક પર બેગે પડે છે અને આ કૌભાંડ ખુલ્લું પડ્યું છે ને આ કૌભાંડ મુખ્ય સૂત્રધારો બહુ ઉચ્ચ કક્ષાએથી આ કૌભાંડ આચર કંપની દ્વારા જ કૌભાંડ આચરવામાં આવ્યું છે આવતા દિવસોની અંદર અમે સૌ સાથે મળી અને સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર આ કૌભાંડકારીઓને પકડી એને સજા કરવામાં આવે એની પાસેથી જે ખેડૂતોને નુકસાની કરવામાં આવી છે નાણા પરત પરત લેવામાં આવે એવી માંગ સાથે આંદોલનો કરવાના છે લલિતભાઈ લાગે છે કે જીએસએફસી દ્વારા સમગ્ર કૌભાંડ થયું હોય જીએસએફસી ના ચેરમેન પર પણ પ્રશ્નો ઉભા થશે કોંગ્રેસે ત્યાં પણ કોઈ રજૂઆત કરવી જોઈએ સો ટકા આ કંપનીમાંથી માંથી કૌભાંડ આચરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કારણ કે ચેરમેન ને બચાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે ગુજરાત સરકારની જ એક સંસ્થા છે આ જીએનએફસી એટલે ક્યાંક સરકાર બચાવ કરવામાં આવશે હું તમારા માધ્યમથી દર્શકોને જાણ માટે કહું છું કે બે હાજર તેર ની અંદર જામખનોણા જેતપુર અને ધોરાજી વિસ્તાર ની અંદર આવડું જ મોટું કોભા આનાથી પણ મોટું કૌભાંડ ડીએપી ખાતર ડુપ્લિકેટ ડીએપી ખાતર નું કૌભાંડ પકડાવવામાં આવ્યું હતું અને જવાબદાર લોકો જે સહકારી મંત્રીના ના ઓગણપચાસ જેટલા પ્રમુખો ઉપર પાસાના હુકમો કરવામાં આવ્યા હતા પરંતુ છેલ્લે સરકાર માંથી લાગવકો કરી આ પાસાના હુકમો કેન્સલ કરવામાં આવ્યા હતા આ એવડું જ કોભાન છે પણ ત્યારે ડુપ્લિકેટ ખાતર હતું ને ઓછા પર બેગ રૂપિયા સુધીનો ભ્રષ્ટાચાર એક બેગે કરવામાં આવ્યો છે બાવીસ લાખ થી વધારે થેલી નું ઉત્પાદન વેચાણ ગુજરાત ની અંદર છે તમે એનો ટોટલ મારો કેટલા કરોડ રૂપિયાનો નો ભ્રષ્ટાચાર જો ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પ્રયત્ન થશે પરંતુ આ વખતે ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડતા લોકો સામે અમે આંદોલનો ચલાવશું જી આભાર લિતભાઈ અમારી સાથે જોડાવા માટે અમારા સંવાદદાતા સની મેડ આપણી સાથે રાજકોટ થી જોડાઈ ગયા છે સની શું પરિસ્થિતિ છે અત્યારે તમે જે વિક્રેતાને ત્યાં છો કેવા દ્રશ્યો જોવા મળે છે મોટું કૌભાંડ એક સામે આવી રહ્યું છે આઠસો કિલો નો ઘટ છતાં પણ તેમાં સમગ્રપણે વજન નો ઘટ આવી રહ્યો છે ખેડૂતો ને કહી શકાય કે પાયિયા ઉપર પાટું મારવાની વાત આવે છે અહિયાં જે આઠસો ગ્રામ નો ઘટાડો આવી રહ્યો છે જોઈ શકો છો પચાસ કિલો ની આ બોરી છે છતાં પણ તેમાં ઓગણપચાસ પોઈન્ટ બસો સાહીઠ ગ્રામ જેટલું જોવામાં છે

અહીંયા આઠસો ગ્રામ શું કેવું છે સૌ પ્રથમ તો આ જે કંપની છે એ સરકાર દ્વારા બનાવેલી કંપની છે ડીએપી સરકાર જ બનાવે છે સરકાર ને પચાસ કિલો ને એકસો ને વીસ ગ્રામ નું પેકિંગ નું માર્કો મારે છે છતાં આપડે અહીંયા આપણી સામે જોયું ઓગણ કિલોને બસો પચાસ ગ્રામ માથે થાય છે તો આ મોટો ભ્રષ્ટાચાર છે મગફળી તુવેર અને ઘણા આવા કૌભાંડો આવ્યા અને હવે ખેડૂતોને લૂંટવા માટે એક આ ડીએપી અને સુપર ખાતરમાં પણ કૌભાંડ કરી રહ્યા છે હકીકતમાં આ ચલાવી ન લેવું જોઈએ સરકારે આની ઉપર પગલાં લેવા જોઈએ અને આવી કંપનીઓ જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે ન ચલાવી લેવાને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે અને ખેડૂત માહિતગાર થાય એના માટે કંપનીએ પોતાનો અહીંયા કાંટો રાખવો જોઈએ હકીકતમાં આ કંપની પાસે કાંટો પણ નથી

એટલે એ ખેડૂત તો પૂરા પચાસ કિલોના જ પૈસા દેવાના છે જો સરકાર ને આવી રીતે પૈસા ભેગા કરવો હોય કંપની કરીને તો ગામડે આવે અમે એની જમીન સોંપવા તૈયાર થાય કે અમારી જમીન જોતી તો લઈ જાવ તમને મફત આવી ગળી લૂંટ સરકાર ન કરે એની અમે ભાઈ ચઢાવો ખેડૂત કિશન ભાયો બધા મેદાનમાં છે અત્યારે જે થી આપણે રિયાલિટી દ્રશ્યો દેખાડવા માંગી જે રીતે રાજકોટમાં પણ એક મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે આઠસો ગ્રામ જેટલો ઘટાડો અહીંયા જે ખાતરના બિયારણમાં જોવા મળ્યો છે ખાસ તો અહીંયા પચાસ કિલો ની બોરીમાં જે અઢીસો થી જે કહી શકાય કે ઓગણપચાસ અઢીસો એટલે આઠસો જેટલો જે ઘટાડો આવ્યો છે ખરેખર સરકારી કંપની અહિયાં આવેલી છે અમને દેખાડવા સીધો સરકારી કંપનીમાં જે વજન કાટો છે તે પણ રાખવામાં નથી આવ્યો આજે આ બે મહિના થી અહિયાં દુકાન ખોલવામાં આવી છે એટલે મોટું એક કૌભાંડ રાજકોટમાં સામે આવી રહ્યું છે કે જે કૌભાંડ લઈને અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે જે સાહેબ શું ભાવ છે અહીંયા જે દુકાનનો આપણે જે અત્યારે ખાતર વેચવામાં આવે છે પચાસ કિલો બોરીનો શું ભાવ ચૌદસો રૂપિયા ₹200 રૂપિયામાં જો ખરેખર આઠસો ગ્રામ ઘટાડો હોય તો આ જવાબદાર કોણ કેવાય પછી ઉપરથી આવેલું મટેલું હોય બીજી ખબર હોય સાહેબ કોનો કોન્ટ્રાક્ટ છે અહીંયા કોન્ટ્રાક્ટ એવું ન હોય કાઈ તો કંપની મત સીધું અતવતમાં લવતોય ડાયરેક્ટ અત્યાર સુધી જો નથી એવું કોઈ ના વેચ શું પછી અમે તો સાહેબ કેટલા આ માલ આવ્યો હતો તો ચોક્કસ જે અહિયાં વેચનાર છે તેમને પણ નથી ખબર આ માલ ક્યારે આવ્યો હતો વજન કાટો પણ નથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વજન કાટો પણ અત્યારે વીટીવી આવ્યા બાદ અહીંયા ખોલવામાં આવ્યો હતો એટલે પણ એક મોટું કૌભાંડ કહી શકાય તે સામે આવી છે ગ્રામ જેટલો ઘટાડો ને ખેડૂતોના પડિયા ઉપર પાટુ મારવાની વાત આવી રહી છે આ ગોડાઉનના સીધા દ્રશ્યો આપણે જોઈ શકો છો કે અહીંયા જે બોરીઓ રાખવામાં છે ખેડૂતો છે તે આ જે બોરીઓ છે તે માપતો નથી પરંતુ આ બોરીઓને કહી શકાય કે ડાયરેક્ટ પચાસ કિલો નો માપ આપીને લઈ જવામાં આવે છે પરંતુ